गीर सोमनाथ नु छेवाड़ा नु तालुको एटले उना दरियाई पट्टी धरावता उना आजे पण विकास में पछात रही गयु। चूंटनी नजीक आवी रही छे अने हवे समय पण थयो छे त्याना नेताना कार्यना हिसाब लेवानो। त्यारे आजे एमएलए ना रिपोर्ट कार्ड में हिसाब लईशु धारासभ्य पूंजा वंशनी कामगीरीनो। આજે એમએલએના રિપોર્ટ કાર્ડમાં વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાની ઉના વિધાનસભા બેઠકની। ઉનામાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે। ઉના સમુદ્ર કિનારે હોવાથી અહીંનો મુખ્ય વ્યવસાય માછીમારી, ખેતી અને પશુપાલન છે। ઉના દરિયાઈ પટ્ટી વિસ્તારનું છેવાડાનું તાલુકો છે, જેનો વર્ષોથી પછાત તાલુકામાં સમાવેશ થાય છે। ઉનાની રાજકીય સ્થિતિ અંગે વાત કરીએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે। 1990માં ઉના બેઠક પર પુંજાભાઈ વંશ પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા। ત્યારબાદ 2002 સુધી સતત 4 ટર્મ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। જોકે 2007માં ભાજપના કાળુભાઈ રાઠોડ બાજી મારી ગયા હતા, જ્યારે 2012માં પુંજાભાઈ વંશે ફરી ઉના બેઠક આંચકી લીધી હતી અને 2017માં પણ ફરી એકવાર પુંજાભાઈ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા। ઉના બેઠક પર દલિત મતદારોનું પ્રમાણ વધુ રહેલું છે અને દલિત મતદારોનું મિજાજ કેવો છે તેના પર ચૂંટણી પરિણામો આધાર રાખે છે। છેલ્લી ટર્મની ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 2017માં કોંગ્રેસના પુંજાભાઈ વંશને 72,775 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સોલંકીને 67,847 મત મળ્યા હતા। પુંજાભાઈ વંશ 4,928 મતે વિજય થયા હતા। ઉના ધારાસભ્ય મત વિસ્તારમાં 150થી વધુ ગામડા અને એક ઉના નગરપાલિકા આવે છે। ઉના નગર અને ગામ વિકાસની જવાબદારી જેના શિરે છે તેવા ધારાસભ્ય સ્થાનિકોના પ્રશ્ન જેવા કે પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા માટે કાર્ય કર્યા હોવાનું દાવો કરી રહ્યા છે। બંધારણની જોગવાઈ પ્રમાણેના હક અને અધિકારો મારા વિસ્તારના તમામ સમાજના લોકોને મળી રહે એ પ્રકારે હું કામગીરી કરી રહ્યો છું। તેમાં રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, નાની મોટી સિંચાઈના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, વીજળીકરણના પ્રશ્નો હોય કે રેલવેના પ્રશ્નો હોય, તમામ પ્રકારના પ્રશ્નો આ વિસ્તારના લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સંતોષવા માટે વર્ષોથી કામ કરતા આવ્યા છીએ અને એના ભાગ તરીકે જ આ વિસ્તારના લોકોએ મારા ઉપર ભરોસો મૂક્યો છે। ઉનાના ધારાસભ્યએ છેલ્લા 5 વર્ષમાં ફાળવેલી ગ્રાન્ટ પર નજર કરીએ તો વર્ષ 2017-18માં 1 કરોડ, વર્ષ 2018-19માં 1,52,80,000, વર્ષ 2019-20માં 1,52,93,000 રૂપિયા અને વર્ષ 2021-22માં 1,62,47,795 રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ધારાસભ્ય દાવો કરી રહ્યા છે કે મહામારી સમયે મેડિકલ સુવિધા અને ઓક્સિજન પ્લાન્ટ માટે ગ્રાન્ટ ફાળવી હતી। ઓક્સિજન માટે જે રીતે લોકોએ જે વલખા માર્યા છે, દર ભટકવું પડ્યું છે અને એના કારણે જે સ્થિતિ થઈ છે, ત્યારે 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મને ગયા વર્ષે 20-21ના વર્ષની જે મળી છે એ 21-21ના વર્ષની 1.5 કરોડ રૂપિયા એટલે 1,45,00,000 રૂપિયામાં 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ફાળવી છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી। ઓક્સિજન પ્લાન્ટ ની પણ આ પાસે સિમ્બર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 42,00,000 રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ આપ્યો છે। ઉના સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર પણ 38,00,000 રૂપિયાની ફાળવણી કરીને ઓક્સિજન પ્લાન્ટ આપ્યો છે। એ સિવાય જે તે ગ્રામ પંચાયતોને ની રજૂઆતો આવે છે એ રજૂઆતના આધારે મારા તરફથી જે કોઈ માંગણી હોય એ પછી રસ્તાની હોય, પાણીની હોય, વીજળીકરણની હોય, લાઇટની હોય અથવા શિક્ષણની હોય, કોઈ આરોગ્યની હોય, આપણે ઓક્સિજનના બાટલાઓ પણ આપ્યા છે। ધારાસભ્ય ભલે દાવો કરી રહ્યા હોય પણ ઉનાનો વિકાસ તો રૂંધાયો છે જ। ઉના સમુદ્ર કિનારે હોવાથી અહીંનો મુખ્ય વ્યવસાય માછીમારી, ખેતી અને પશુપાલન છે। અહીં શેરડી મુખ્ય પાક છે પણ ઉનાને હજુ સુધી શુગર ફેક્ટરી મળી નથી। મોટા ઉદ્યોગોના અભાવે બેરોજગારી વધી રહી છે। ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાઓ છે। ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી તો આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ છે પણ નેતા તો પોતાના કાર્યો ગણાવતા થાકતા નથી।
આ બંદરોના વિકાસ માટે પ્રથમ વખત ધારાસભ્ય ચૂંટાયો ત્યારથી લઈ અને આજ સુધી એ બંદરોના ડેવલપ માટે, એ બંદરોના જેટી માટે, એ બંદરોના ફિશિંગ સાથે જે માછીમાર ભાઈઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે, સાગર ખેડૂતો હોય કે ખલાસી લોકો ભાઈઓ હોય, એ લોકોના કુટુંબ પરિવારને પણ સરકારની યોજનાનો લાભ મળે અને કોઈ તકલીફ હોય તો એના માટે મેં પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. પદયાત્રાના માધ્યમ મારફત આજે એ પણ કામગીરી સરકારનું ધ્યાન દોરવાનું કર્યું છે. આજે નવા બંદરનું કામ ચાલુ થયું છે અને આવનારા દિવસોમાં પણ મારા ઉપર મારા વિસ્તારના લોકોએ જે વિશ્વાસ અને ભરોસો જે મૂક્યો છે એનું હું ઋણ આવનારા દિવસો, આ જન્મ તો હું ક્યારેય ચૂકી શકું તેમ નથી, કારણ કે એટલો બધો મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે. ધારાસભ્ય વિકાસના દાવા કરી રહ્યા છે પણ ઉનાની સ્થિતિ તો કંઈક અલગ જ છે. લોકોનું માનીએ તો ઉનાના ધારાસભ્ય માત્ર ફરિયાદો જ કરે છે. સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે કાર્યો તો દૂરની વાત, ઉનાના ધારાસભ્ય નજરે પણ નથી પડતા. ઉનાના ધારાસભ્યની કામગીરીમાં કાંઈ ન મળે, ઝીરો, એક નંબર નજરો. આ એ પછાત તાલુકો છે, પછાત તાલુકામાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ, કોઈ ઉદ્યોગ અહીંયા આવ્યા નથી. એના વેપારમાં થોડોક પ્રોબ્લેમ છે, બરાબર છે. ઉદ્યોગને હોત તો કંઈક ઉનાનો કંઈક માહોલ ઊંચો હોત, સારી ઇન્ડસ્ટ્રીઝ, વેપાર ઉદ્યોગ, બરાબર છે, ડેવલપમેન્ટ થોડું હોવું જોઈએ, બરાબર છે, વ્યવસાય માટે ખાસ. ધારાસભ્ય પાસે ઘણી બધી માંગો છે અને ધારાસભ્ય માંગ પણ કરતા હોય છે. ખાસ કરીને રહી વાત બેરોજગારીની, ઉના તાલુકો બેરોજગારથી પીડિત તાલુકો છે. સૌથી વધારે બેરોજગારી ઉના તાલુકામાં હશે, સાથે સાથે માછીમારોનો તાલુકો છે. એટલે માછીમારો માટે પણ અત્યારે જોવા જઈએ તો સેંકડો માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. એને પણ ન્યાય નથી મળતો, એને વળતર નથી મળતું. સાથે સાથે ખેડૂતો માટે પણ કામ થાય આવનારા સમયમાં, વિસ્તારને કેનાલ દ્વારા પાણી મળે જે બાકી વિસ્તાર છે એને, એ પણ કામની અપેક્ષાઓ અમે રાખીએ છીએ. યુવાનોને રોજગારી મળે અને એના પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવે અને આવનારા સમયમાં હું એવું માનું છું કે કોંગ્રેસની સરકાર બને અને મંત્રી બને તો આ વિસ્તારના પ્રશ્નોનું સમાધાન થશે. 30 વર્ષથી ઉનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા પુંજાભાઈ વંશે ઉનામાં એવા કોઈ મોટા કાર્યો કર્યા નથી, પણ ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્યએ કાર્યો કર્યા છે તેવો દાવો કેટલાક સરપંચ કરી રહ્યા છે. વાવાઝોડું આવ્યું તો વાવાઝોડા માટેથી 4-4 વખત આ સરકારને આવેદન પત્રો આપી આપી અને લોકોને જે નહોતા પૈસા મળતા એ પૈસા મેળવવા માટેથી અથોક પ્રયત્નો કરેલા છે. કોઈ પણ ગામની અંદર ધારાસભ્ય ઉતરે, નાના નાનું છોકરું એમ કહે છે પુંજાભાઈ આવ્યા છે, ત્યારે ઉતરે કે ક્યારે જવાબ મળે, ક્યારે ઓળખાણ પડે કે પોતે પોતાના મત વિસ્તારની અંદર 1 વર્ષમાં 2 વખત ગામડાની મુલાકાતો લે છે. વિધાનસભાની અંદર 1 દિવસ એવો નહીં જતો હોય કે પુંજાભાઈ વંશનો પ્રશ્ન ન હોય અને પ્રશ્ન પૂછ્યા પછીથી મંત્રીઓને પણ જવાબ દેવા મોંઘા થઈ પડે છે એવા અમારા ધારાસભ્ય પુંજાભાઈ વંશ છે. અને આમ સતત ને માટે પ્રજા સાથે જોડાયેલા, જમીન સાથે જોડાયેલા, ખેડૂત સાથે જોડાયેલા એક સાસા વ્યક્તિ છે અને સંપૂર્ણ હું તો એમ કહું કે તંદુરસ્ત લોકશાહીની અંદર માનનારા વ્યક્તિ છે. તાલુકાના ધારાસભ્ય એક પણ એવું કામ નથી બાકી રાખ્યું કે ઉનાની પ્રજા એને પૂછી અને એની પાસે એવું માંગી શકે કે તમે શું કામ નથી કર્યા. સતત પ્રજાની માટે વિધાનસભાની અંદર તમે જો કે ઉના તાલુકાને એક ચિંતા નથી, માત્ર ગીર સોમનાથ આખા જિલ્લાના કોઈ પણ પ્રશ્ન હોય તો ઉના તાલુકાના ધારાસભ્ય એ પ્રશ્નો વિધાનસભાની અંદર ઉપાડતા હોય છે. ગામને જોડતો પુલ, દેલવાડાનો પુલ મચુંદ્રી નદી ઉપરનો, ત્યાં અત્યારે રાતને દિવસ જોરદાર કામગીરી ચાલી રહી છે જે નજરે દેખાઈ શકે છે. સાચી વાસ્તવિકતા તો એ છે કે ઉના તાલુકાના હજુ પણ અનેક ગામ એવા છે જ્યાં માર્ગો કાચા છે, પાણીની સમસ્યા દૂર નથી થઈ. ધારાસભ્ય કરોડોની ગ્રાન્ટ આપ્યાનો દાવો કરી રહ્યા છે પણ ઉના શહેરની સ્થિતિ વર્ષો બાદ પણ જેમની તેમ જ છે. જનતાને જ્યારે સાચા જનસેવકની જરૂરિયાત હતી એ સમય દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય, હાલના ધારાસભ્ય ક્યાંય દેખાણા નથી. ધારાસભ્ય વર્ષોથી જીતે છે અને લોકો જ્યારે એને પ્રશ્ન અને વાતો કરે છે ત્યારે માત્ર એની પાસે એક જ જવાબ હોય છે, સરકાર આપણી નથી, હું વિરોધ પક્ષમાં છું. ધારાસભ્ય નું કામ એવું છે, માસ્તર ભણે નહીં અને ભણાવે નહીં, માત્ર સારા મીઠા જવાબ અને આવકારથી, પણ લોકોમાં અસંતોષ છે. ધારાસભ્યએ ક્યારેય રજૂઆત કરી નથી. ધારાસભ્ય એમ કહે કે સુગર ફેક્ટરી ફરસામાં છે, સરકાર પૈસા આપતી નથી, આ નથી, એવું બાના કાઢી અને ક્યારેય ઉનાને ઉદ્યોગ મળે, ઉના પ્રગતિશીલ થાય એવો ક્યારેય એ રોજગારલક્ષી ક્યારેય અભિગમ અપનાયો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે અને ફરી એકવાર નેતાઓની પરીક્ષા થવાની છે, ત્યારે ઉનાની જનતા પણ જાણે કે પુંજા વંશે કેટલાક કાર્ય કર્યા
અને કેટલા કામમાં આવ્યા. શોર્ટ ટર્મથી ઉનામાં ધારાસભ્ય પદે ચૂંટાતા પૂંજા વંશ પર લોકો વધુ એકવાર વિશ્વાસ મૂકે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. રોહિત બારડ, VTV ન્યૂઝ, ઉના.